સદ્ધર સોલ્વન્ટ જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિત રીતે ચૂકવતો હોય જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધુ હોય તે વ્યક્તિ હિસાબી પરિભાષામાં સદ્ધર અથવા સક્ષમ કહેવાય એના દેવા નિયમિત ક્યારે ચૂકવી શકે મિલકતોનું પ્રમાણ સારું હોય ત્યારે એટલે મિલકતો જવાબદારી કરતાં વધુ છે તો એ વ્યક્તિ સદ્ધર છે આનો વિરોધી શબ્દ છે નાદાર ઇનસોલ્વન્ટ એટલે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત રીતે ચૂકવતો નથી તેની જવાબદારી કરતા ઓછી છે તો તે વ્યક્તિ હિસાબી પરિભાષામાં નાદાર ગણાય હવે આવે છે બાળકો ખાતું જે તે વસ્તુ કોઈ એક ચોક્કસ વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ જગ્યાએ લખાય અને આ બધા વ્યવહારોનો સારાંશ જાણી શકાય એનો નમૂનો કે પદ્ધતિસરનું તારણ એટલે ખાતું જો તમારી સામે છે એક અજયભાઈનું ખાતું ધ્યાન આપજો એમાં વર્ષ દરમિયાન અજયભાઈ પાસેથી દસ વખત ઉધાર માલ ખરીદવામાં આવે તો સામે દસ વખત તમે નાણાંની ચૂકવણી કરો છો તો અજયભાઈ સાથે કુલ વીસ વ્યવહારો થાય છે આ વીસ વ્યવહારો નો સારાંશ નમૂનો એટલે અજયભાઈ નું ખાતું વર્ષ દરમિયાન બાળકો ધંધામાં જે આર્થિક વ્યવહારો થાય માલની ખરીદીના વેચાણના મિલકતના દેવાના ખર્ચના આવકના તો આમાંથી ચોક્કસ વસ્તુ કે વ્યક્તિને લગતા બધા વ્યવહારો એક સાથે લેવાના જેમ કે અજયભાઈ સાથેના વીસ વ્યવહારોનું તારણ છે એટલે અજયભાઈનું ખાતું આજ રીતે વર્ષ દરમિયાન માલની ખરીદીના બધા વ્યવહારો ભેગા કરીએ તો ખરીદ ખાતું માલના વેચાણના બધા વ્યવહારો ભેગા કરીએ વેચાણ ખાતું બેંક સાથેના બધા વ્યવહારો લઈએ તો બેંક ખાતું ખાતું હોય બાળકો ખાતામાં હંમેશા બે ભાગ પડે ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા બંને બાજુ ચાર ચાર ખાના હશે તારીખ વિગત નોપા રકમ રૂપિયા એમાં કઈ રીતે એન્ટ્રી આવે અત્યારે સમજવાની જરૂર નથી ચાલો આગળ જઈએ હવે ઉધાર અને જમા કહેવાય કહેવાય ડેબિટ ક્રેડિટ હિસાબી ચોપડાના દરેક ખાતાની બે બાજુ હોય છે જુઓ ડાબી બાજુ એટલે ઉધાર જમણી બાજુ એટલે જમા તમારી સામે જ છે ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા હવે છેલ્લા બે શબ્દો આવશે એની વાત કરીએ ખાતાની નોંધ કરવી એટલે એને કહેવાય બાળકો ઉધારવું અને ખાતાની જમણી બાજુ નોંધ કરવી એટલે જમા કરવું જો ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા બંને બાજુ તારીખ છે બંને બાજુ વિગત છે બંને બાજુ નોપા છે બંને બાજુ રકમ રૂપિયા છે તમે ડાબી બાજુ અહીંયા નોંધ કરો તો એ પ્રક્રિયાને કહેવાય ઉધારવું અને જમણી બાજુ નોંધ કરશો તો એ પ્રક્રિયાને કહેવાય જમા કરવું તો આ ઉધાર અને જમા શબ્દો સાથે વિદ્યાર્થી મિત્રો આપણા તમામ પારિભાષિક શબ્દો પૂર્ણ થાય છે વિડીયોને લાઈક કરજો મેક્સિમમ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો યા અટકીએ છીએ ગુડ બાય આવજો